स्टूडेंट आज हमने ग्रेड 6 ની અંદર સબ્જેક્ટ છે આપણો ગુજરાતી જેની અંદર આપણો ચેપ્ટર નંબર 18 શીર્ષક છે સુભાષિત આજે શીર્ષક છે તેમનો આજે આપણે આ વિડિયોની અંદર અભ્યાસ કરવાનો છે આગળના વિડિયોની અંદર આપણે ઘણા બધા કાવ્ય અને ઘણા બધા પાઠ જોઈ ચૂક્યા છે તે જોઈ આપણે અહીં ક્વેશ્ચન થાય કે અહીં કોઈ કવિ કે લેખકનું નામ કેમ આપવામાં આવ્યું નથી તેની આપણે સમજૂતી મેળવીએ તો આજે આપણો એક ચેપ્ટર જે છે તે જોવાનું છે સુભાષિત સુભાષિત એટલે સામાન્ય રીતે વિચાર વિસ્તાર અને આ જે કોઈ પણ વિચાર વિસ્તાર છે તે કોઈ એક વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવતો નથી પરંતુ ઘણા બધા વ્યક્તિઓ પોતપોતાના વિચાર રજૂ કરી અને કોઈ એક વ્યક્તિ હોય તેમણે એક પંક્તિ જે છે તે દર્શાવી રજૂ કરી ત્યારબાદ સેકન્ડ નંબરની જે પંક્તિ છે તે કોઈ બીજા વ્યક્તિએ દર્શાવી તેવી રીતે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આ સુભાષિત જે છે તેની રચના કરવામાં આવે છે તેથી આપણે આ સુભાષિતની અંદર કોઈ કાવ્યની જેમ કવિ કે કોઈ પાઠની જેમ લેખકનું નામ આપણને આપવામાં આવ્યું નથી આજે આપણે જે સુભાષિત જોવાનું છે તેની સમજૂતી મેળવતા પહેલા આપણે જોઈએ કે સુભાષિતની અંદર કેવી પંક્તિઓ લેવામાં આવે છે તો હું તમને એક્ઝામ્પલ આપું કે આપણે ગ્રેડ 6 ની અંદર આપણું ચેપ્ટર 13 જે છે તેનું શીર્ષક છે સાગરકાંઠાનો પ્રવાસ જેની અંદર આપણને સ્ટાર્ટિંગમાં એક પંક્તિ આપવામાં આવી છે તે પંક્તિની હું સમજૂતી તમને આપું છું તે પંક્તિ છે કે રેલાય આવતી છોને બધી ખારાશ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી આ જે પંક્તિ છે એ પંક્તિ આ એક્ઝામ્પલ હું તમને એટલા માટે આપું છું કે તમને ખ્યાલ આવે કે સુભાષિત અને વિચાર વિસ્તાર એટલે શું તેનો અર્થ શું થાય છે તો જે આ પંક્તિ છે બે લાઈનની તે પંક્તિની અંદર તે જે પંક્તિ છે તેની અંદર લેખક આપણને તું શું સમજાવવા માંગે છે તેની આપણે વાત કરીએ તો રેલાય આવતી છોને બધી ખારાશ પૃથ્વીની આ જે લાઈન છે તેની અંદર કવિ લેખક આપણને તેવું કહેવા માંગે છે કે દરિયો જે છે તેનું પાણી જે છે તે ખારું હોય છે અને દરિયાના મોજાની સાથે સાથે જે દરિયાની ખારાશ છે તે આપણા સુધી પહોંચે છે એટલે કે લેખક સુધી પહોંચે છે અને સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી એટલે જે સિંધુ છે તે સિંધુના ઉરમાંથી એટલે ઉર એટલે હૃદય સિંધુના હૃદયની અંદર પ્રેમની વર્ષાની પ્રેમનો વરસાદ થાય છે તેવી આ પંક્તિની સમજૂતી આપણને લેખક આપે છે આ એક્ઝામ્પલ માટે આપણે જે પંક્તિ જોઈ તે એક્ઝામ્પલ માટે અને સમજવા માટે જોઈ હવે આપણે આજનું આપણો જે ટોપિક છે તેની વાત કરીએ તો પ્રથમ આપણે જોઈશું પ્રસ્તાવના આની અંદર આપણે જોઈએ કે સુભાષિત એટલે શું તો સુભાષિત એટલે સરસ રીતે નીતિ વિચાર કરવામાં આવે તેને સુભાષિત કહેવામાં આવે છે સુભાષિત બોધ પ્રેરક હોય છે જેમાં અનુભવોનો નિચોડ હોવાથી સુભાષિતની અંદરથી જે પંક્તિ હોય છે તેની અંદરથી આપણને ઘણું બધું પ્રોત્સાહન અને પ્રેરણા મળે છે આપણું આજનું જે ચેપ્ટર છે તેની અંદર જે સુભાષિત લેવામાં આવ્યા છે તે આપણા માનવ જીવનને જરૂરી થાય અને માનવ જીવનની અંદર ઉપયોગી થાય તેવી પંક્તિઓ છે અને તે પંક્તિની અંદરથી આપણે માનવ જીવનની અંદર કેવી રીતે તેનો ઉપયોગ થાય છે તેની સમજૂતી શું છે તેની વાત કરવામાં આવી છે અને આ સુભાષિતની સમજૂતી આપણે હવે જોઈશું તો આપણે ટૂંકમાં સુભાષિતની સમજૂતી મેળવીએ સુભાષિતની સમજૂતી આપણે ટૂંકમાં મેળવીએ અને ત્યારબાદ આપણે સુભાષિત જે છે તેનું વાંચન કરીશું તેના શબ્દાર્થ જોઈશું અને સાથે સાથે તેની સમજૂતી મેળવીશું તો આપણા સુભાષિતની અંદર 5 પંક્તિઓ આપવામાં આવી છે જેમાંથી પ્રથમ નંબરની જે પંક્તિ છે તેની વાત કરીએ તો તેની અંદર આપણને તેવું સમજાવવામાં આવ્યું છે કે પૃથ્વી આકાશ
अने प्रेम द्वारा प्रेम ना उदाहरण द्वारा आपने आप बल नु महत्व समझावामां आव्यु छे। एटले के आपणे पोताए आपणी रीते आपणे कोईना पर निर्भर ना रहेवू जोईए अने आपणी जात मेहनतथी आपणे केवी रीते सक्षम बनी शकीए छीए तेनी समजूती आपणे आ सुभाषितनी अंदर आपवामां आवी छे। बीजा सुभाषितनी वात करीए तो तेनी अंदर मीठी वाणीनो महिमा गावामां आव्यो छे। जेवी रीते पोपट अने कोयल बोले छे तो ते मीठू मीठू बोले छे अने ओछू बोले छे તેથી આપણને બધાને બહુ જ ગમે છે। તેવી જ રીતે ડેડકો જે છે તે સતત બોલતો રહે છે અને તેના કારણથી ડેડકો સતત બોલીને પોતાનું માન જે છે તે ગુમાવી બેસે છે। ત્યારબાદ આપણે ત્રીજા નંબરનું જે સુભાષિત છે તેની સમજૂતી મેળવે તો તેની અંદર આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે સતત ભણતા રહેવાથી પંડિત થવાય છે। તેવી જ રીતે સતત લખતા રહેવાથી લહ્યો થવાય છે। લહ્યો એટલે શું? તો કે લખવાનું કામ કરનાર માણસ। તેવી જ રીતે લાંબો પંથ આપણે કાપવો હોય તો કેવી રીતે? તો કે સતત અને થોડું થોડું ચાલતા રહેવાથી લાંબો પંથ કપાય છે। પંથ એટલે કે રસ્તો અને માર્ગ। હવે આપણે ચોથા સુભાષિતની જે સમજૂતી છે તે મેળવીએ તો તેની અંદર મૈત્રી ભાવનો મહિમા રજૂ કરવામાં આવ્યો છે। તેની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે કે દુશ્મનીથી દુશ્મની ટળતી નથી। એટલે કે આપણને કોઈની સાથે દુશ્મની છે તો આપણે સામેવાળા વ્યક્તિ સાથે દુશ્મની રાખતા જઈશું તો તેનો કોઈ નિર્ણય નહીં આવે। તેવી જ રીતે આપણાથી કોઈ પાપ થયું છે, કોઈ ભૂલ થઈ છે તો તે ભૂલને આપણે વારે વારે રિપીટ કરીશું તો તે ભૂલ તેમાંથી સુધરવાની નથી। અને આ જે છે તેની માત્ર એક જ દવા છે। કઈ દવા છે? તો તેની માત્ર એક જ એ દવા છે કે તેના માટે આપણે મૈત્રી ભાવ રાખવો પડે। ત્યારબાદ પાંચમા નંબરનું જે સુભાષિત છે તેની આપણે વાત કરીએ તો તેની અંદર આપણને તેવું સમજાવવામાં આવ્યું છે કે જેવી રીતે ધૂપસળી એટલે કે અગરબત્તી જે છે તે સતત પોતાની જાતને બાળીને સતત બળતી રહે છે અને સર્વત્ર સુગંધ ફેલાવે છે, તેવી જ રીતે જે મોટા પુરુષો હોય છે તે પોતાની જાતને દુઃખ આપીને પોતે દુઃખ સહન કરીને પોતાના ભક્તોને સુખ્યા કરે છે। તો સ્ટુડન્ટ્સ આજે આપણે ટૂંકમાં આજે સુભાષિત છે તેની ટૂંકમાં સમજૂતી મેળવી। હવે આપણે સુભાષિતનું વાંચન કરીશું અને સાથે સાથે તેના શબ્દાર્થ જે છે તે જોતા જઈશું અને પંક્તિની સમજૂતી મેળવતા જઈશું। હવે આપણે સુભાષિતનું વાંચન કરીશું, તેના શબ્દાર્થ જોઈશું અને સાથે સાથે તેની સમજૂતી મેળવતા જઈશું। તો આપણું પેજ નંબર છે 60 અને જેની અંદર ચેપ્ટર નંબર છે 18, શીર્ષક છે સુભાષિત, તેનું આપણે વાંચન કરીએ અને તેને સમજતા જઈએ। તો સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર। સુભાષિત એટલે શું? તો કે આપણા જે વિચારો છે તે સરસ રીતે કહેવાયા હોય, લખ્યા હોય તેને સુભાષિત કહેવામાં આવે છે। સુભાષિત તો બોધ પ્રેરક હોય છે। સુભાષિત બોધ પ્રેરક એટલે કે તેમાંથી આપણને કઈ ને કઈ પ્રેરણા મળે છે, શીખવા મળે છે, તેમાં અનુભવોનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે। અહીં સુભાષિતોના માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો દ્વારા રજૂ કરવામાં આવી છે। અહીં પહેલા સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું મહત્વ સમજાવવામાં આવ્યું છે। હવે આપણે પહેલું સુભાષિત જે છે તેનું વાંચન કરીશું। પૃથ્વી સમૂહ નહીં બેસણું, આપ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમૂહ નહીં મિત્ર। અહીં આપણને તેવું સમજાવવામાં આવ્યું છે કે પૃથ્વી જેવું કોઈ આસન નથી અને આકાશ જેવું કોઈ આપણું રક્ષણ કરનાર નથી અને પ્રેમ સમી એટલે કે પ્રેમ જેવું કોઈ મીઠાશ નથી। આપણને જેટલો પ્રેમ મળે છે માતા પિતાનો તે આપણને મીઠાશથી મળે છે અને આપણે આપણા પોતાના મિત્ર રહેવું જોઈએ। ત્યાર પછી આપણે બીજા નંબરની જે પંક્તિ છે તેની સમજૂતી મેળવીએ। અહીં બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે। પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરવામાં આવી છે। પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃદ્ધા ગુમાવે તોલ બહુ બોલીને ડેડકો। અહીં આપણે આ પંક્તિની સમજૂતી આ મુજબ આપવામાં આવી છે કે પોપટ અને કોયલ જે છે તે
થોડું બોલે છે પરંતુ મીઠું બોલે છે, જ્યારે ડેડકો જે છે તે પોતે સતત બોલીને પોતાની કિંમત પોતાનું માન ગુમાવી બેસે છે અને તે લોકોને ગમતું નથી. ડેડકો બોલે તે લોકોને નથી ગમતું અને પોપટ અને કોયલ જ્યારે બોલી રહ્યા હોય તો લોકોને બહુ જ ગમે છે. અહીં ત્રીજું જે સુભાષિત છે તેની આપણે સમજૂતી મેળવીએ તો અહીં ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત કરવામાં આવી છે. જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય છે, લખતા લખતા લહ્યો થવાય છે, તે જ રીતે થોડું થોડું ચાલતા ચાલતા લાંબો પંથ કપાય છે. હવે આપણે પંક્તિ જોઈએ. ભણતા પંડિતની જે લખતા લહ્યો થાય, ચાર ગાઉ ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. અહીં આ સુભાષિતની અંદર આપણને તેવું સમજાવવામાં આવ્યું છે કે સતત આપણે ભણતા રહીએ તો પંડિત થઈએ છીએ, સતત લખતા રહેવાથી લહ્યો થવાય છે. લહ્યો એટલે લખનાર માણસ. તેવી જ રીતે ચાર ગાઉ ચાલવાથી લાંબો પંથ કપાય છે. ચાર ગાઉ એટલે કે જે થોડું થોડું આપણે ચાલીએ છીએ તેવી રીતે થોડું થોડું ચાલવાથી લાંબો પંથ કપાય છે. ત્યાર પછી આગળનું સુભાષિત, અહીં ચોથા સુભાષિતમાં મિત્રતાનો મહિમા ગવાયો છે. વેરના બદલે વેર રાખવાથી વેર શમતું નથી, પાપ સામો પાપ કરવાથી પાપ ટળતું નથી, મિત્રતાથી જ આ સર્વનું નિવારણ થાય છે. સમયના વેર વેરથી, અહીં આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે વેર રાખવાથી વેર ટળતું નથી, ના પાપ પાપથી, અને પાપ જે છે તે પણ પાપ પાપ કરવાથી પણ પાપ ટળતું નથી. ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. અહીં આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે આ બધાની માત્ર એક જ દવા છે અને તે છે મૈત્રી ભાવ, મિત્રતા. અહીં પાંચમા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે. જેમ ધૂપસણી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે, તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખ્યા કરે છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખ્યા કરે. અહીં આ પંક્તિની સમજૂતી આ મુજબ છે કે ધૂપસણી જે છે એ પોતાની જાતને જલાવીને સર્વત્ર સુવાસ ફેલાવે છે, સુગંધ ફેલાવે છે. તેવી જ રીતે જે મોટા મોટા સંતો છે તે પોતાની જાતને દુઃખ આપીને બીજા પોતાના જે ભક્તો હોય છે તેમને સુખ્યા કરે છે. સ્ટુડન્ટ્સ, આજે છે એ આપણે સુભાષિતની સમજૂતી મેળવી અને સાથે વાંચન કર્યું. હવે આપણે ફરીવાર વાંચન કરતા જઈએ અને તેના શબ્દાર્થ જે છે એ જોતા જઈએ. પૃથ્વી સમૂહ નહીં બેસણું, અહીં આપણને એવું કહેવામાં આવે છે. આપણે શબ્દાર્થ જોઈએ. સમૂહ એટલે સરખું. ત્યારબાદ છે બેસણું. બેસણું એટલે કે બેઠક. છત્ર એટલે રક્ષણ કરનાર. આભ એટલે આકાશ. ત્યાર પછી આપણને એ સમજાય છે કે પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમૂહ નહીં મિત્ર. માધુરી એટલે મીઠાશ. ત્યાર પછી આગળ પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકો. વૃથા એટલે ફોગળ. અને તોલ એટલે કિંમત. ત્યાર પછી આગળ જોઈએ. ભણતા પંડિતની જે લખતા લહ્યો થાય, ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. પંથ એટલે રસ્તો. ત્યારબાદ આગળ સમયના વેર વેરથી, ટળેના પાપ પાપથી. તો ટળવું એટલે દૂર થવું.
औषध सर्व दुखो नु मैत्री भाव सनातन। अहीं औषध एटले दवा, सनातन प्राचीन काल थी चालू आवतू, प्राचीन काल थी चालू आवतू। अने दुख एटले सुगंधी द्रव्य, धूप एटले सुगंधित द्रव्य। तो स्टूडेंट्स, आ वीडियो ની અંદર આપણે સુભાષિતની ટૂંકમાં સમજૂતી મેળવી, સુભાષિતની જે પંક્તિઓ છે તેનું વાંચન કરી તેની સમજૂતી મેળવી અને સાથે સાથે આપણે તેના શબ્દાર્થ જોયા। થેન્ક યુ।